તો આ સાથે જ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈ સરકાર સતર્ક જોવા મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રીને ફોન કરી અને માહિતી મેળવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાત કરી હતી. વરસાદી સંકટને ધ્યાનમાં રાખી અને વાતચીત કરવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ સરકાર સતર્ક જોવા મળી રહી છે. એનડીઆરએફ એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરી અને સ્થિતિને લઈ અને વાતચીત કરી હતી. વરસાદી સંકટને ધ્યાનમાં રાખી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ વાત કરી હતી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈ સરકાર સતર્ક જોવા મળી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં એનડીઆરએફની 13 ટીમ ફાળવવામાં આવી છે. રાજ્યના 13 જિલ્લામાં 13 ટીમ ફાળવવામાં આવી છે. નર્મદા જિલ્લામાં 1, કચ્છમાં 1, વલસાડમાં 1 ટીમ ફાળવવામાં આવી છે. જ્યારે દ્વારકા, જૂનાગઢ, સુરત, નવસારીમાં 1-1 ટીમ ફાળવવામાં આવી છે. મોરબી, બનાસકાંઠા, અમરેલીમાં 1-1 ટીમ ફાળવવામાં આવી છે. ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં 1-1 ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. તો રાજ્યના 13 જિલ્લામાં 13 ટીમ ફાળવવામાં આવી છે. એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે જેના કારણે સરકાર પણ સતર્ક જોવા મળી છે. વરસાદના કારણે રાજ્યના 13 જિલ્લામાં એનડીઆરએફની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.